फ्रेंड आज आपने केमिस्ट्री नो चैप्टर टू स्टार्ट करी रहा छे। आपना चैप्टर नो नाम छे द्रावण। तो पहला मां पहला द्रावण क्यारे बने, तो तमे 11th मां भण्या था कि द्रावणो तो के बे अथवा बे थी वधारे प्रकारना घटको भेगा थाय त्यारे द्रावणो बने। पण एमां पाछा बे प्रकार होय, एक तो समान द्रावण अने बीजुं विसमान। आपने अहींया कोना विशे भणवानुं छे, समान द्रावण। तो द्रावण मोस्टली क्यारे बने, ज्यारे समान द्रावण होय, राइट। तो समान द्रावण क्यारे बने, तो के बे घटको एकबीजामां कम्प्लीटली मिक्स थई जाय, तो त्यारे शुं बनतुं होय छे, समान द्रावणो बनता होय, बराबर। अने समान द्रावणनी अंदर घटकोनुं प्रमाण बधी जग्याए केवुं होय छे, एकसरखुं। अहींया आपने आपना चेप्टर नंबर 2 नी अंदर द्विअंगी द्रावणो विशे भणवानुं छे। तो द्विअंगी द्रावणो कोने कहेवाय, तो के जेमां बे घटको होय एने आपणे द्विअंगी द्रावण कहीशुं, राइट। तो द्रावण मुख्यत्वे कोनाथी बने, तो के द्राव्य अने द्रावक। तो पहला पहले द्राव्य कोने कहेवाय, तो के जेनुं प्रमाण ओछुं होय, द्रावण नी अंदर जेनुं प्रमाण ओछुं होय एने आपणे शुं कहीए, द्रावय द्राव्य कहीए। अने जेनुं प्रमाण वधारे होय एने आपणे शुं कहीए छे, द्रावक कहीए। धारो के आपने एक एक्जाम्पल लईए खांडनुं द्रावण, तो खांडना द्रावणमां खांड आपने ओछी नाखी, राइट, का तो बे चमची नाखो, त्रण चमची नाखो, पण पाणीनी कम्पेरमां खांडनुं प्रमाण केवुं होय छे, ओछुं। तो खांडने आपणे शुं कहीए, द्राव्य। અને પાણીનું પ્રમાણ વધારે હોય છે તો એને આપણે શું કહીએ, દ્રાવક કહીએ, બરાબર। તો આ પ્રકારે દ્રાવણ ટોટલ 3 પ્રકારના બને, વાયુ દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને ઘન દ્રાવણ। અને એ ઘન 3 પ્રકારના દ્રાવણની અંદર વાયુમય દ્રાવણોમાં 3 પ્રકારના બને, પ્રવાહી દ્રાવણોમાં 3 પ્રકારના બને અને ઘન દ્રાવણોમાં 3 પ્રકારના દ્રાવણો બને છે। કયા 3 પ્રકારો? એટલે આ 3 ને 3 ટોટલ 6 પ્રકારના દ્રાવણો બને। કોના આધારે? તો કે એનું વર્ગીકરણ આપણે દ્રાવ્ય અને દ્રાવકના આધારે કરીએ। પહેલામાં પહેલું વાયુ દ્રાવણ। તો વાયુ દ્રાવણોમાં દ્રાવણ તરીકે હંમેશા દ્રાવણ તરીકે વાયુમાં શું હશે? તો કે દ્રાવક તરીકે હંમેશા વાયુ હશે। પછી એની અંદર દ્રાવ્ય અલગ અલગ હોઈ શકે, દ્રાવ્ય વાયુ પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે અને ઘન પણ હોઈ શકે, રાઈટ। જો દ્રાવ્ય વાયુ અને દ્રાવક આપણે કયા દ્રાવણો ભણીએ છીએ? વાયુમય દ્રાવણ। એટલે દ્રાવક તો ત્રણે ત્રણમાં શું હશે? વાયુ। કેમ? જેનું પ્રમાણ વધારે હોય ને એ આપણને શું બને? એ ટાઈપના એ આપણને શું બને? આપણા દ્રાવણો બને, રાઈટ। તો અહીંયા દ્રાવકનું પ્રમાણ વધારે છે। જો દ્રાવક વાયુ હોય તો વાયુમય દ્રાવણ બને, જો દ્રાવક પ્રવાહી હોય તો પ્રવાહી દ્રાવણ બને, જો દ્રાવક ઘન હોય તો ઘન દ્રાવક દ્રાવણો બને, રાઈટ। અહીંયા વાયુમય દ્રાવણો છે એટલે દ્રાવક કયા હશે? વાયુ। તો દ્રાવ્ય પર વાયુ હોય તો ત્યારે એનું એક્ઝામ્પલ આપેલું છે કે નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુનું મિશ્રણ। આપણે એટમોસ્ફિયરની અંદર બધા વાયુઓ જ્યારે ભેગા હોય તો એ કયું એ શું કહેવાય? વાયુ દ્રાવણ કહેવાય, રાઈટ। કેમ? તો કે વાયુઓ ભેગા થઈને બને છે, એટલે ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ। બીજું કીધું છે દ્રાવ્ય તરીકે પ્રવાહી, દ્રાવક તરીકે વાયુ। તો એન ટુ વાયુ સાથે મિશ્રણ કરેલું ક્લોરોફોર્મ। હવે એન ટુ વાયુ, એન ટુ વાયુ એ એન ટુ વાયુ શું છે? દ્રાવક છે। એમાં શું નાખ્યું છે? ક્લોરોફોર્મ। ક્લોરોફોર્મ કયા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે, એટલે એ છે દ્રાવ્ય અને દ્રાવકનું ઉદાહરણ વાયુમયમાં દ્રાવણમાં। હવે છે દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક કયો હોય? વાયુ। તો એન ટુ વાયુ, એન ટુ વાયુનું પ્રમાણ વધારે હશે એટલે એ શું થયો? દ્રાવક। એમાં શું નાખ્યું? કપૂર। કપૂર કયામાં હોય? ઘન સ્વરૂપમાં હોય, એટલે એ કોનું ઉદાહરણ છે? તો કે ઘન અને વાયુનું ઉદાહરણ। હવે આપણે જોઈશું પ્રવાહી દ્રાવણ। તો પ્રવાહી દ્રાવણોમાં દ્રાવક તરીકે શું હશે? બધા પ્રવાહી હશે અને વાયુ તરીકે દ્રાવ્ય તરીકે શું થાય? ચેન્જ થાય। તો કે વાયુ પ્રવાહી, પ્રવાહી પ્રવાહી અને ઘન પ્રવાહી। હવે પ્રવાહી પ્રવાહીમાં તમને આઈડિયા હશે, ઘન પ્રવાહીનો પણ આઈડિયા હશે, રાઈટ। વાયુ પ્રવાહી, તો પાણીમાં દ્રાવ્ય થયેલો ઓછું, એનું એક્ઝામ્પલ છે દરિયાનું પાણી। દરિયાના પાણીમાં ઓક્સિજન મિક્સ થયેલો હોય તો એ કોનું ઉદાહરણ છે? વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવકનું। પ્રવાહી પ્રવાહી, તો કે કોઈ બી બે પ્રવાહીને ભેગા કરો, ઇથેનોલ છે, ઇથેનોલને પાણીમાં ભેગા કરો તો મિક્સ થઈ જાય, તો એ બંને શું થયું? પ્રવાહી પ્રવાહી। હવે અહીંયા પાણી શું હશે? દ્રાવક હશે, એમાં આપણે થોડો ઇથેનોલ નાખીએ છીએ, તો ઇથેનોલ આપણો શું થશે? દ્રાવ્ય થશે, ઓકે। ચલો નેક્સ્ટ છે ઘન પ્રવાહી। ઘન પ્રવાહી કોને કહેવાય? તો કે પાણીમાં દ્રાવ્ય ગ્લુકોઝ। હવે પાણી છે, પાણી આપણું પ્રવાહી થયું, રાઈટ। ગ્લુકોઝ ને એમાં નાખીએ છીએ, ગ્લુકોઝ કયા સ્વરૂપમાં હોય? ઘન સ્વરૂપમાં, એટલે એ આપણું શું થઈ ગયું? દ્રાવ્ય, એટલે પાણીમાં દ્રાવ્ય ગ્લુકોઝ। હવે છે ઘન દ્રાવણ। ઘન દ્રાવણોની અંદર દ્રાવણો ઘન છે એટલે દ્રાવક પણ કયા હશે? ઘન હશે। તો
અને દ્રાવ્ય કયા કયા હશે તો કે વાયુ પ્રવાહી અને ઘન તો વાયુ ઘન નું ઉદાહરણ છે પીડી માં પેલેડિયમ માં H2 નું મિશ્રણ H2 શું છે સોરી HD HD માં H2 નું મિશ્રણ HD શું છે તો કે ઘન છે ધાતુ છે એમાં H2 વાયુ નાખીએ એટલે કોનું મિશ્રણ થયું તો કે વાયુ માં દ્રાવ્ય અને ઘન દ્રાવક નું ઉદાહરણ થયું હવે એની સાથે પારા નો સંબંધ એ કોનું છે તો કે પ્રવાહી ઘન એટલે સોડિયમ કયા સ્વરૂપમાં હોય ઘન સ્વરૂપમાં એની સાથે શું નાખ્યું પારા નો સંબંધ પારો મર્ક્યુરી કયા ફોર્મમાં હોય હંમેશા પ્રવાહી ફોર્મમાં તમને ખબર હોય છે હશે કે બધી ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય સિવાય કે પારો બરાબર તો એ કોનું ઉદાહરણ છે દ્રાવ્ય કયો પ્રવાહી અને દ્રાવક કયો ઘન અને લાસ્ટ છે ઘન દ્રાવ્ય અને ઘન દ્રાવક નું ઉદાહરણ તો એમાં છે ગોલ્ડમાં દ્રાવ્ય થયેલ કોપર ગોલ્ડ છે ગોલ્ડ પણ ઘન સ્વરૂપમાં હોય કોપર પણ ઘન સ્વરૂપમાં હોય અને એનું મિશ્રણ રાઈટ બીજી એક વસ્તુ લાસ્ટ કે તમને આમાં એવું પૂછે તમને એવી રીતે ક્વેશ્ચન આવી શકે કે દ્રાવ્ય ઘન પદાર્થ હોય અને દ્રાવક તરીકે વાયુ હોય તો તેનું ઉદાહરણ આપો તો તમારે હંમેશા શું યાદ રાખવાનું તો અને બીજું બી પૂછે કે દ્રાવ્ય ઘન છે અને દ્રાવક વાયુ છે તો એ કયા પ્રકારના દ્રાવણો બનાવી શકે તો હંમેશા યાદ શું રાખવાનું કે આપણો જે દ્રાવક હોય ને એ દ્રાવક જો વાયુ હોય ને તો દ્રાવણો કેવા બને વાયુ બને જો દ્રાવક પ્રવાહી હોય તો દ્રાવણ કેવું બને પ્રવાહી બને જો દ્રાવક ઘન હોય તો દ્રાવણો કેવા બને ઘન બનશે ઓકે આવડશે તમને આ ટેબલમાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે ઓકે થેન્ક યુ